એટલે આયુર્વેદની અંદર જે દહીં ખાવાની વાત છે ને, એ તંદુરસ્ત માણસે 2 થી 3 તોલા એટલે 1-2 ટેબલ સ્પૂન હોય ને, એનાથી વધારે દહીં ખવાય જ નહીં. જે રોજ ખાતા હોય એને માટે તો એ દહીં નુકસાનકારક છે. હવે દહીં પાછું ફાયદાકારક પણ છે. હવે દહીં હોય ને એ આખો, તમે એક વાડકાની વાત જવા દો, પણ આખી નાની તપેલી હોય ને, એ તપેલી ભરીને ધારો કે દહીં તમારે ખાવું હોય રોજ રૂચિ હોય તો, એને પાણી નાખ્યા વગર વલોવાનું એ દહીંને. અમે આ 10 મિનિટ કહ્યું ને, એવી રીતે પાણી નાખ્યા વગર એ દહીંને વલોવાનું, એને ગોળવું કે, અને એ ગોળવું બળવર્ધક છે અને એ ગોળવું ફાયદાકારક છે. એટલે જેને દહીં ખાવાની રૂચિ હોય ને તો ખાય, એનો વાંધો નથી, પણ આ રીતે ખાય, એને વલોવે, એને ગોળવું કે, અને એ ગોળવું ફાયદાકારક છે. હે, રેડીમેડ દહીં આવે તો વલોવી નાખો ફરી. હા, એનો શું વાંધો છે, ફરી વલોવો એને, એને વલોવામાં તો તકલીફ પડવાની નથી. હે, પણ એને વલોવી નાખો, છાશ મળે તોય એને વલોવો, વધારે ફાયદો કરશે. હવે જે સૂંઠની મેં વાત કરી, સૂંઠ જમ્યા પહેલા કેમ લેવાની, જમ્યા પછી લે ને તો ખાલી પાચન કરે, ખાલી ખોરાક જ પચાવે, પણ જમ્યા પહેલા લે આમનું પાચન કરે છે, લોહી પણ વધારે છે, બળવર્ધક પણ છે. આ બધા એના ફાયદા છે. હવે બીજું કે દરેક વ્યક્તિએ દરરોજ લેવાની જે વસ્તુ છે ને, એ હરડે. નાનું બાળક હોય ને જન્મે, અને એને પાણીની અંદર એક નાની ચમચીની અંદર 1 ચપટી ભરીને હરડે નાખે, હરડેનો પાવડર એ ઓગાળીને તમે એને પાઈ દો, અને પછી ધારો કે મહિના પછી એને 1.5 ચપટી કરો, પછી 3-1 મહિના પછી થોડું વધારો, 4-6 મહિનાનું થાય તો પછી 1/2 ચમચી કરો, પછી 1 ટીસ્પૂન કરો, એમ થોડે થોડે વધારતા જાઓ ને, એ બાળક કોઈ દિવસ માદું જ નહીં પડે. એનો શરીરનો બાંધો એવો થશે કે કોઈ દિવસે બાળક માદું જ નહીં પડે, ડોક્ટરના પૈસા જ નહીં ખર્ચવા પડે. એ બાળ રોગો જે કે છે ને, એ બાળ રોગો બધા જ આનાથી મટી જશે. અને હરડે માટે એવું કહેવાય છે કે જે બાળકની માતા નથી ને એની માતા હરડે છે. ધારો કે નાનું છોકરું હોય ને મરી ગયું હોય ને, અરે નાનું છોકરું હોય ને એની માતા મૃત્યુ પામી હોય, ધામમાં ગઈ હોય, એને તમે હરડે ખાવ ને તો એની માતા જીવંત હોય ને અને સાચવે ને, એના કરતા 1000 ગણી વધારે હરડે સાચવે એને, છોકરું માદું જ નહીં પડે. એ હરડેનો મોટામાં મોટો ફાયદો. અને જે મોટી વ્યક્તિ છે 18-20 વર્ષથી ઉપર ગઈ, એણે 1 ટેબલ સ્પૂન હરડે નરણા કોઠે લેવી જોઈએ. નરણા કોઠે એટલે સવારમાં ઉઠીને લઈ લે વહેલા નરણા કોઠે, તો એને છે ને આ વાત પિત્તને કફની જે વાત કરીને એ બધા જ રોગો ગાયબ થઈ જશે, એને આ કોઈ જાતના રોગો રહેશે નહીં, બીજી શારીરિક એને કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં. અને 100 દિવસ સુધી તમે હરડે કન્ટિન્યુઅસ લો સવારમાં 100 દિવસ સુધી, તો તમારા આંતરડા છે ને કાચ જેવા થઈ જાય, ચોખ્ખા, એકદમ ચોખ્ખા. અને પછી હવે આ હરડે છે ને એ તમે શરૂઆતમાં લો તો 3-4-5 રેચ પણ આવે, પણ એ રેચની દવા નથી, એ રેચ જે આવે છે એનું સાઈડનું કામ છે. પણ હરડેનો મૂળ ઉપયોગ શું છે, હાડકાની શુદ્ધિ, માંસની શુદ્ધિ, લોહીની શુદ્ધિ અને નાડીઓની શુદ્ધિ. આટલી શુદ્ધિ થઈ ગઈ તો તમારા શરીરમાં બાકી શું રહ્યું, કોઈ રોગ રહ્યો ખરો, કોઈ રોગ રહ્યો જ નહીં. એટલે હાડકાની શુદ્ધિ, માંસની શુદ્ધિ, લોહીની શુદ્ધિ અને નાડીઓની શુદ્ધિ, એ આ હરડેનો મૂળ ઉપયોગ છે. પણ જે રેચ આવે એ રેચ એનો સાઈડનો ઉપયોગ છે. એટલે હરડે જે માણસ રોજ ખાશે ને એ 3 મહિના પૂરા થશે, 100 દિવસ પૂરા થશે ને, સવારમાં 4 વાગે માણસ ઉઠ્યો હોય ને અને રાત્રે 12 વાગ્યા સુધી કામ કરે ને, તો સવારમાં ઉઠ્યો હોય ને જેવી સ્ફૂર્તિ હોય ને એવી ને એવી સ્ફૂર્તિ અને રાત્રે 12 વાગે પણ રહે. આ હરડેનો ફાયદો. એટલે હરડે છે ને દવા નથી, ખોરાક છે હરડે. અને હરડે આ જીવનને ટકાવી નાખનારી વસ્તુ છે, જીવંત શરીરને જીવંત રાખવાવાળી વસ્તુ છે. અને હરડે છે ને શરીરની અંદર જે કોષો છે ને એ કોષોને મરવા દેતી નથી, એટલે લાંબુ આયુષ્ય ભોગવા આવે છે હરડે. આ હરડેનો ઉપયોગ, હરડેથી એવો કોઈ રોગ એવો નથી કે હરડેથી ના મટતો હોય. આંખના દર્દ, નાકના દર્દ, કાનના દર્દ, પેટના દર્દ, શિર દર્દ, બધા જ દર્દો એનાથી મટે છે. પછી બરોડ હોય કે ગણાને બીજી ગાંઠ, બધી તકલીફો છે ને એ આ હરડેથી દૂર થતી હોય છે. એટલે તંદુરસ્ત માણસે દરરોજ આ હરડે લેવાનો એક કાર્યક્રમ એણે રાખવો જ જોઈએ. અને કદાચ કોઈને એમ થાય કે સવારમાં ટાઈમ ના હોય તો શું કરવું, તો શું કરવું કે રાત્રે ઘણા અનુકૂળ હોય એને તો સવારે જ લેવી. અને એના માટે એક ઈલાજ છે
કે ધારો કે કોઈને એમ થાય કે પૂજા કર્યા વગર શું કરું, તો ઘણી વાર રાત્રે તમને 12-1 વાગે કે 2 વાગે તરસ લાગે તો તમે પીવો કે ના પીવો પાણી, તો તે વખતે હરડે 1 ટેબલ સ્પૂન લઈને સુઈ જાવ ને પાછા. એટલે જેવા સવારે ઉઠશો એવો તમને રેચ લાગશે, પછી નાઈ ધોઈને પૂજા કરો, ક્યાં પ્રશ્ન છે એમાં. અને પછી રાત્રે બી સૂતી વખતે લઈ લો, જેને અનુકૂળ ના જ આવતું હોય બિલકુલ એ પછી રાત્રે લઈ લે, પણ ક્યારે જમ્યા પછી 2 કલાક જવા દીધા, પછી જમ્યા પછી 2 કલાક જવા દેવાના. અને એ વખતે તમે લો ને હરડે તો સવારની છે સુવર્ણ સમાન અસર કરે, અને સાંજની છે ને આ ચાંદી જેવી અસર કરે. ચાંદીને સોનાના કિંમતમાં ફેર હોય ને એવી અસર કરે. પણ પેલી ના મામા કરતા કાણો મામા શું ખોટો એમ કે છે ને, લેવાતી ના હોય તો પછી તો આ સાંજે તો સાંજે ચાલો ને જે પાણીએ મગ ચડ્યા એટલે સાંજે લેવી તો એનો વાંધો નથી. એટલે એ પ્રમાણે જો હરડે લેશે ને, આ 2 વસ્તુ જડીબુટ્ટી છે, હરડે સૂંઠ અને આ જે મરી ગયા ને એ જડીબુટ્ટી જેવી વસ્તુ છે. અને આખા આયુર્વેદનો અર્ક જેને કહેવામાં આવે ને અર્ક, હવે ધારો કે 10 લીટર દૂધ હોય, એ દૂધ તમને કોઈ પીવાનું કહેતો તમે પી શકો? પણ એ દૂધને આખરીને દહીં બનાવ્યું હોય ને દહીંમાંથી છાશ ને એને વલોવીને પછી માખણ નીકળીને એમાંથી ઘી બનાવ્યું હોય તો એ ઘી એનો અર્ક થયો ને, એ અર્ક તમે લઈ લો તો ફાયદો થાય ને તમને. એમ આયુર્વેદનો આખો અર્ક છે કે જે ઘણા મંથન પછી હાથમાં આવેલી વસ્તુ, આ 3-4 વસ્તુ છે ને એને જડીબુટ્ટી કહેવામાં આવે છે. એ જડીબુટ્ટી પ્રમાણે જે વર્તશે ને એને લગભગ મોટાભાગના કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે બીજું, ઘણાને ઊંઘના પ્રોબ્લેમ હોય છે કે ઊંઘવું કેટલું જોઈએ, એટલે ડોક્ટરો ઘણા કે 8 કલાકને 7 કલાકને 9 કલાકને એમ પોતપોતાની રીતે બધું એક ગાઈડન્સ આપતા હોય છે. પણ ઊંઘની પણ એક સાયકલ છે. ધારો કે આ નાના છોકરાઓ છે ને ભણવા વાળા, એને માટે અતિ અગત્યની વસ્તુ છે. એક વ્યક્તિ એવી છે કે તમે એને 8 કલાક ઊંઘાડો, કેટલા અને હું કહું એ રીતે એને ઊંઘાડશો ને તેને ઉજાગરો નડશે. 8 કલાક સૂતા પછી પણ ઉજાગરો નડશે એને. અને એકને 3 કલાક સુવાડો એને ઉજાગરો નહીં નડે, તો 3 કરતા 8 કલાક વધારે થયા ને, તો પેલાને ઉજાગરો નડશે ને આને ઉજાગરો નહીં નડે, તેનું કારણ શું? હવે જ્ઞાનભંજરી ગ્રંથની અંદર એવું કહેવામાં આવ્યું છે કે મધરાત પહેલાની 1 કલાકની ઊંઘ, મધરાત એટલે રાતના 12 વાગ્યા પહેલાની 1 કલાકની ઊંઘ રાત્રે 12 પછીની 3 કલાકની ઊંઘ બરાબર છે. રાત્રે 12 પછીની 3 કલાકની ઊંઘ બરાબર થાય છે. હવે જો આ છોકરાઓ છે ને, છોકરાઓને જો તમારે સારી રીતે ભણાવવા હોય તો છોકરાને શું કરવું કે ધારો કે સુવાડે અને 8 વાગે દાખલા તરીકે, તો સુઈ જાય તરત ને તરત ઊંઘ નહીં આવે. આપણા બધાનો અનુભવ છે કે જેવા સુઈએ એ તો કોક જ વખત, ધારો કે 2-4 મહિને કઈ એકાદ વખત પડ્યા એવા ઊંઘ આવી જાય, બાકી લગભગ તો મોટાભાગના જે સુવે છે તરત ઊંઘ નથી આવતી. 1/2 કલાક તો ઓછામાં ઓછો ગણો, 20-21 મિનિટ ગણો, પણ 1/2 કલાક ગણો. તો 8 વાગે બાળક સુઈ ગયું કોઈ પણ, તો 1/2 કલાક ઉમેરો તો 8:30 થયા. હવે આ શરીરની 1.5 કલાકની સાયકલ હોય છે, 1.5 કલાકની સાયકલ. 8 વાગે સૂતો એટલે 8:30 ઊંઘ આવી, અમ્માનો 1/2 કલાક એડ કર. 8:30ની અંદર 1.5 કલાક ઉમેરો તો 10ની અંદર 1.5 કલાક ઉમેરો તો 11:30 વાગે કોઈ ઉઠશે ને તો એને ઉજાગરો નહીં નડે, અને જે 6 વાગે ઉઠશે એને ઉજાગરો નડશે. હવે એ કેટલા થયા, 11:30 કયા, 11:30 પછી 1.5 કલાક ઉમેરો તો 1, 1માં 1.5 કલાક ઉમેરો તો 2.5, 2 વાગે ઉઠશે ને તેને ઉજાગરો નડશે. એનું કારણ કે સાયકલ બ્રેક થઈ, સાયકલ 1.5 કલાકની સાયકલ બ્રેક ના થવી જોઈએ, એ 1.5 કલાક પૂરો થયો. અને દરેકનો અનુભવ હશે અહીં બેઠા છે બધાના, કે રાત્રે ઘણી વખત એવું થાય કે આમ પડખું ફરી અને આંખ ખુલી હોય, અને કઈ ટાઈમે પાછી તરત જ સાયકલ છે ને, એક સાયકલ પૂરી થઈ ને તરત બીજી સાયકલ જોઈન્ટ થઈ જાય, થોડી સેકન્ડોની અંદર તરત જ જોઈન્ટ થઈ જાય છે સાયકલ. જો તમે આમ પડખું ફરો તો ઘણી વાર તરત પછી ક્યારે ઊંઘી ગયા ખબર પડે છે. એનું કારણ કે તરત ને તરત એ સાયકલ પૂરી થઈ જાય છે, તરત જોઈન્ટ થઈ જાય છે. એટલે એ વખતે જો તમે ઉઠી જાઓ ને તો તમને ઉજાગરો ના નડે, એ નેચરલ થઈ ગયું. પણ જો એલાર્મ આપણે ઘણી વખત મૂકીએ છીએ ને, તો આ સાયકલની ગણતરી કરીને મૂકીએ ને તો ઉજાગરો ના નડે. નહીં તો ઘણી વખત એલાર્મ 4 વાગ્યાનું મૂક્યું અને સાયકલ આપણી લગભગ પૂરી થતી હોય 3 વાગે,
तो साढ़ा चारे आपणी साइकल पूरी थई साढ़ा चार ना बदले चारे उठ्या ने तो आपणे मूड जेवू नहीं लागे। जो घणा ना आटला बैठा छे ने एना अनुभव छे के कई प्लेन पकड़वानुं होय ने सवारमां वहेलू जवानुं होय ने वगर एलार्म मूके धारो के उठी भी गया होय ने पेलो फड़को होय ने उठी गया होय ने एने आखो दिवस जोकू नहीं आव्युं होय। घणा ने अनुभव छे के एने जोकू नहीं आव्युं होय उजागरो नहीं नड्यो होय अने उठाड़वा पड्या होय ने पराणे त्यारे मूडमां आखो दिवस नथी होतो હોય છે ને। એટલે આ ઊંઘની રીતિ છે એટલે બાળકો માટે અત્યંત ઉપયોગી વસ્તુ છે કે આ રીતે જો એ બાળકોને ઊંઘાડવાની ટેવ પાડે ને તો લગભગ મોટાભાગના પ્રોબ્લેમ આની અંદર સોલ્વ થઈ જાય। એટલે જોકે આ વિષય તો બહુ ઘણો લાંબો છે એનો અંત આવે એવો નથી પણ હવે ટાઈમનો અભાવ છે એટલે હવે અહીંયાથી જ આપણે આ પ્રવચન પૂરું કરીએ છીએ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની હવે આ તો ટૂંકમાં વાત થઈ। ઘણાને દમનો પ્રોબ્લેમ હોય છે એટલે દમ માટેની જડીબુટ્ટી છે ને ગાજરનો રસ, ગાજરનો જ્યુસ પીવે ને એને દમ છે ને મૂળમાંથી મટી જાય। એટલે બીજા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, એ ગાજરના રસથી જ એનો દમ મટી જાય। અને ગાજરનો રસ પાછો શરીરને ફાયદાકારક પણ છે એટલે બીજો કોઈ એની અંદર વાંધો નથી। બીજા તો ઘણા બધા જેને કોઈને આપણે પેલું પાઇલ્સ થાય છે ને પાઇલ્સ હરસ, એ હરસની તો મારી પાસે એની જડીબુટ્ટી છે પણ અહીંયા આગળ કોઈ ત્યાં તો લગભગ મેં ઘણાને મટાડ્યા છે હમણાં તાજેતરમાં, એક જ દિવસ હું પ્રયોગ કરાવું એને। એ પ્રયોગ સોમવારને દિવસે અથવા તો ગુરુવારને દિવસે અથવા તો રવિવારને દિવસે એક જ વખત એક જ ડોઝ, ફરી દવા લેવાની જરૂર ના પડે એને, એને એ જ દિવસે સાંજે ફાયદો જણાય અને બીજે દિવસે તેને એમ લાગે કે દુખાવો બુખાવો બધું ગાયબ થઈ ગયું। હમણાં તાજેતરમાં જ આપણા એક દારેસલામના હરિભક્ત છે એને મેં તૈયાર કરીને મોકલાવી તો એ તો મને કહે છે મને હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડેલી પહેલાને કરેલો તો હું ને ભક્તવત્સલ સ્વામી ગયા ત્યારે એમણે વાત કરી કે મને આ પ્રમાણે પ્રોબ્લેમ છે, પછી ભક્તવત્સલ સ્વામી કહે છે આમની પાસે દવા છે એટલે મારી પાસે પડી હતી એટલે મેં એને બધું સમજાવી દીધું પહેલા બેઝિક અને પછી મોકલાવી તો આ ગયો રવિવાર, રવિવારના દિવસે એને પ્રયોગ કર્યો અને સોમવારે એના શાળાનો મને માંઝાથી ફોન આવ્યો કે એમણે મને એમ કહ્યું કે મને કહે છે આ બધી તકલીફ જતી રહી ગઈ છે એક જ દિવસના પ્રયોગથી। હવે મેલેરિયા હોય, મેલેરિયા એ લાઈફની અંદર એક જ વખત એક જ ડોઝ મારવાથી લાઈફ ટાઈમમાં મેલેરિયા જ ના થાય એને, એવી પણ પછી જડીબુટ્ટી એની છે। એટલે આવા ઘણા બધા ઘણાને શું થાય, આ જે દમની વાત કરી ને દમની જે વાત કરી ગાજરનો જ્યુસ, બીજો પાછો ઇલાજ છે કે સૂતી વખતે ગાજરનો જ્યુસ સવારમાં પીવાનો વાંધો ને પણ સૂતી વખતે જે કેળું હોય ને કેળું એને છાલ સાથે કોલસા હોય ને કોલસા ઉપર શેકી નાખવાનું, કેળું પાકું કેળું એ શેકી નાખવાનું પછી એની છાલ ફોલી અને એની અંદર મરીનો ભૂકો બ્લેક પીપર મરીનો ભૂકો ભભરાવી અને ખાઈને તો એને આની અંદર ફાયદો થાય, રાત્રે પછી એને દમ ના ચડે, દમનો શ્વાસનો દર્દી હોય ને એને ના ચડે। પછી નાના બાળકો જે હોય ને એને ટોન્સિલ્સ થતા હોય છે, ટોન્સિલ્સમાં શું કરવાનું કે એનું મોઢું ખોલાવીને અડદર હોય ને અડદર આપણે આ મસાલાની એની પાણીની અંદર આંગળી બોરી અને અડદર બોરો અને પછી આ કરા અને અંદરના ભાગમાં તમે એને આંજી દો ને મોઢામાં અને પછી રાત્રે સૂવે ને ત્યારે જે કેળું હોય ને કેળું કેળાને આપણે ફોલી નાખ્યું પછી એનો જે ગર્ભવાળો અંદરનો ભાગ ખરો ને છાલનો એ તમે ગળે બાંધી દો ને તો પણ એ ટોન્સિલ જે ફૂલ્યા હોય ને એને ખેંચી લે એટલે એને ટોન્સિલ્સની શક્યતા ના રહે। સૂંઠ જે છે આમ ગરમ કહેવાય પણ સૂંઠ શરીરમાં પજાબ સૂંઠ વિપાક છે, સૂંઠ ગરમ નથી પડતી, સૂંઠ ગરમ નથી પડતી પણ આ જે સૂંઠ છે જ્યારે સ્ત્રીઓને પ્રેગ્નેન્ટના ટાઈમ હોય ને ત્યારે ન લે, બાકી સૂંઠ લેવામાં કોઈ જ વાંધો નથી। બીજું કે ઠંડુ પાણી કે ગરમ પાણી એ ગમે તે મળે એનો વાંધો નથી, સામાન્ય હોય તો લે વાંધો। પછી જેને કોલેસ્ટ્રોલ હોય એ એક કલાકની અંદર 10% ડાઉન થઈ જાય એનો ઇલાજ એ છે કે મધ હોય ને મધ હવે એની અંદર તાજું ઉમેરી અને ગરમ પાણી હોય થોડું એની અંદર એ થોડું કપમાં ગરમ પાણી હોય એની અંદર નાખીને તમે ઓગાળીને જો પી જાવ ને તો એ અત્યારે માપો ને કલાક પછી માપો ને 10% ડાઉન હોય કોલેસ્ટ્રોલ। મધ ને તજનો પ્રયોગ એને યુનાની પ્રયોગો કહેવામાં આવે છે। હવે જેને હાર્ટની તકલીફ હોય એને ધારો કે કોઈ પણ બ્રેડ કે એવું ખાતો હોય માણસ કે રોટલી ખાતો હોય તો કદાચ એને
હાર્ટ વાળાને એકાદ રોટલી ખાવાની આપણે છૂટ આપીએ, પણ થોડું વોકિંગ ને કરતા જ વાંધો નહીં. તો સૂંઠ ને મધ, અરે મધ ને તજ એ ભેગું કરી અને એની ઉપર લગાવે, રોટલી ઉપર પેલો જામ લગાવતા હોય એવી રીતે લગાવે, અને એ ખાય ને તો એને લગભગ એક વખત જેને એટેક આવ્યો હોય ને એને ફરી બીજો એટેક જયારે આવે ને ત્યારે છેલ્લી અવસ્થા એ જ આવે, વચમાં ના આવે એટેક લાંબા ટાઈમ પછી. એટલે આ એનો પાછો મોટામાં મોટો ઈલાજ છે આ. એટલે કહેવાનો મતલબ શું કે બીજો એટેક જોજનો દૂર જાય છે. આ યુનાની પ્રયોગો છે, મધ ને તજના પ્રયોગો. અને કોઈને કોઈ વખતે કઈ પ્રોબ્લેમ જેવું લાગે તો મને ત્યાં આગળ નૈરોબી તમે ફોન કરીને પૂછી શકો છો, અને કંઈ હોય તો કંઈ એવું હોય તો અમુક વિગતો છે. આ મધ ને તજના પ્રયોગો બહુ અક્ષીર છે, એવું લાગે તો કોઈને પછી હું ફેક્સ બી કરી દઈશ, ફેક્સ નંબર સાથે મને કહેશે તો. એટલે કોઈ પણ માર્ગદર્શન ગમે ત્યારે જોઈએ કોઈને તો છૂટ છે. કોઈ સંકોચ ના પામતા કે સ્વામીને કહીશું તો પછી સ્વામી લાહરિયા વેડા કરશે ને જણાવશે નહીં અમને. હું તરત તમને એનો જવાબ આપીશ, એની ચિંતા ના કરતા. આ તો શું કે ટાઈમના અભાવે આ થોડી જ વાત થાય છે, પણ કોઈ બી પ્રશ્ન લાગે તો મને કહેજો. અને આ પાઇલ્સના જેને પ્રોબ્લેમ તો મને કહેજો, એનું કારણ કે મારે ત્યાંથી દવા અહીંયા આગળ મોકલવી અઘરી તો ના પડે, એનું કારણ કે નૈરોબીથી કોઈ ના કોઈ મહિને દિવસે આવતા જતા હોય છે. એટલે હું એને માટે ઇલાજ કરાવી દઈશ, અને એક જ દિવસનો ઇલાજ, અને હું આખું લખીને મોકલાવીશ તમને. એટલે એ તમે પેમ્પલેટ કોઈ જગ્યાએ પેમ્પલેટ મંદિરમાં ત્યાં આગળ રાખી દેજો, એટલે જયારે કોઈને પ્રયોગ કરવો હોય ને ત્યારે ઇઝી પડે. અને ડોક્ટરના પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી, એનું કારણ કે યલોપેથી વાળાને ઓપરેશન સિવાય એની પાસે કોઈ ઇલાજ જ નથી બીજો. અને વગર ઓપરેશને એક જ દિવસના પ્રયોગમાં મટાડી દઈશ. અને બીજું કે એમાં શું છે કે એમાં દસ્તની વળી આવે છે, અને મોટાભાગનો કોઈક એવો એક હજારમાં એક જ ડોક્ટર એવો હોય કે ઓપરેશન સફળતાપૂર્વક કરે, પણ એ પાઇલ્સ જે થયેલા હોય જયારે એને ઓપરેશન કરીને કાઢે છે ને ત્યારે દસ્તની વળી હોય છે અંદર, એ વળી કપાઈ જાય છે. મોટાભાગના ને લગભગ 99.99 કપાઈ જ જતી હોય છે. અને પછી શું થાય છે, એ વળી જો કપાઈ જાય ને ત્યારે ઘડીએ ઘડીએ સંડાસ જવાની તકલીફ ઉભી થાય છે. એટલે પેલું બકરું કાઢતા ઊંટ પેસે ને એવી આ પરિસ્થિતિ ઉભી થાય છે ને બીજો પ્રોબ્લેમ ચાલુ થાય. એટલે મોટે ભાગે કોઈને પાઇલ્સ થયા હોય ને તો ડોક્ટર એમ કે તમે દાખલ થઈ જાઓ તો એ ઓપરેશન ના કરાવતા. મને કહેજો, હું મટાડી દઈશ.